खाते भगत सिंह की जन्म जयंती निमित्ते तेओनी प्रतिमा ने पुष्पांजलि अर्पण करवानो कार्यक्रम योजवामां आव्यो हतो, ज्यां तेओ द्वारा पुष्पांजलि अर्पण करवामां आवी हती। आम आदमी पार्टी द्वारा आजरोज भगतसिंह चौक खाते भगतसिंह की जन्म जयंती निमित्ते तेओनी प्रतिमा ने पुष्पांजलि अर्पण करवानो कार्यक्रम राखवामां आव्यो हतो, ज्यां आम आदमी पार्टी द्वारा वडोदराना प्रमुख प्रतिमा व्यास तथा कार्यकर्ता द्वारा भगतसिंह की प्रतिमा ने पुष्पांजलि अर्पण करवामां आवी हती। સાથે વડોદરા મહાનગરપાલિકા તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા। આજના દિવસે કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવ્યો નથી, તે ખરેખર ખોટું છે, જેવી વધુ માહિતી આમ આદમી પાર્ટીના વડોદરાના પ્રમુખ પ્રતિમા વ્યાસે આપી હતી। જન્મ દિવસ નિમિત્તે આજે આમ આદમી પાર્ટી તરફથી પુષ્પાંજલિ કરી એમના આશીર્વાદ લઈ અને એમના ચરણોમાં અમે નતવંદન કર્યા। એમના આશીર્વાદથી જ આ એક જે બીજી લડાઈ છે, આઝાદીની બીજી એક લડાઈ ભ્રષ્ટાચાર મુક્ત ભારતની, એના અમે હંમેશા આદર્શ તરીકે લઈ અને અમે લડી રહ્યા છીએ। આજે ખૂબ ખુશી થઈ એમના આશીર્વાદ લઈને, એમના વંદન કરીને। સાથે સાથે એક દુઃખ પણ થયું કે કોર્પોરેશન ભગતસિંહને ભૂલી ગઈ છે। આજે નથી ભગતસિંહ ચોકમાં સફાઈ કરી, નથી ભગતસિંહને કોઈ પણ પ્રકારના જે દર વર્ષે લગાવવામાં આવે છે એવી કોઈ પણ પ્રકારની સ્ટેજ કે કંઈ તૈયાર નથી કર્યું। આજે એક ફાયર બ્રિગેડની એક સીડી લાવીને અહીંયા મૂકી દીધી છે, તો શું ભગતસિંહને કોર્પોરેશન ભૂલી ચૂકી છે? અમે આમ આદમી પાર્ટી ઝાડું અમે સફાઈ કરવા નીકળ્યા છીએ। અમે ભગતસિંહ ચોક હોય, કોઈ પણ ચોક હોય, અમે સફાઈ કરીએ છીએ, કરતા રહીશું। આજે પણ અમે આ ચોકની સફાઈ કરી છે અને આવતા દિવસોની અંદર ભ્રષ્ટાચારીઓથી પણ અહીંયા સફાઈ કરી ભારત દેશને ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવીશું, અમારા વીર ભગતસિંહ શહીદ ભગતસિંહના આદર્શથી આશીર્વાદથી। ધન્યવાદ।